રાજકોટ જિલ્લાના આયોજિત સેવા સેતુ કાર્યક્રમ પર સર ભગવત કન્યા શાળા બાપુના ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારી પણ સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ નવમો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું કુંવરબાઈનું મામેરું સહાય યોજના ફ્રી શિપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમિયાન કસ્તુરબા પોષણ સહાય યોજના પીએમજેમાં કરવી દિવ્યંગતા પ્રમાણપત્ર મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો હેલ્થ વેલનેસ કાર્ડ

બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા મયુરભાઈ સુવા કિરીટભાઈ પાદરીયા મંજુબેન વિક્રમસિંહ સોલંકી પ્રફુલભાઈ સુવા રઘુભા સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આજના આ સેવાસેતુ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી શહેર સંગઠનના હોદ્દેદારો પૂર્વ પાલિકા પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ તમામ કચેરીના સ્ટાફગણ અને અધિકારીગણ હાજર રહી સેવાસેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને દસ વાગ્યે લોકો મેક્સિમમ લાભ લે અને લોકો આ યોજનાનો લાભથી સંતોષ પ્રાપ્ત કરે તે માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે અને સરકારશ્રીની યોજના મુજબ છપ્પન પ્રકારની વ્યક્તિગત લક્ષી યોજનાઓનો સીધો જ એક જ સ્થળ ઉપર આજ રોજ તમામ અરજીઓનો સ્વીકાર થાય અને અરજીઓનો નિકાલ થાય તેવું રીતે સેવાસેતુ કાર્યક્રમનું ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ અરશીભાઈ ઉપલેટા